આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, આગળ આપણે શું જોયું હતું? સરસ મજાના કલરફુલ ફ્લાવર જોયા હતા. તે ફ્લાવર્સ ક્યારે થાય છે, રાત્રે કયા ફ્લાવર્સ ખીલે છે, પાણીમાં કયા થાય છે, ટ્રી પર કયા ફ્લાવર્સ થાય છે, તે બધા આપણે જોયા હતા, હને? તો ફ્રેન્ડ્સ, આજે આપણે ડિફરન્ટ ટાઈપના ફ્લાવર્સના શેપ જોઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે જોઈએ, જો તમને પિક્ચરમાં દેખાય છે, તમને જે ફર્સ્ટ પિક્ચરમાં જે ફ્લાવર દેખાય છે એ ફ્લાવરનો શેપ છે બેલ શેપમાં છે. કયા શેપમાં છે? બેલ શેપ. પછી જે સેકન્ડ પિક્ચર જે ફ્લાવર્સ દેખાય છે તમને, તે કયા શેપમાં છે? યસ, બાઉલ શેપ જેવું દેખાય છે. જે બાઉલ આવે છે ને આપણે, જેમાં આપણે ખાઈએ છીએ સરસ મજાનો દૂપ્પા, એવું બધું ખાઈએ છે ને, તે બાઉલ શેપમાં છે. પછી છે થર્ડ, થર્ડ ફ્લાવર છે તે કયા શેપમાં છે? ટ્રમ્પેટ શેપમાં છે. કયા શેપ? ટ્રમ્પેટ. પછી છે ફોર્થ નંબરનું જે ફ્લાવર છે, તે છે એક પાતળી નળી જેવું છે. જો તમને દેખાય છે આમ નળી ટાઈપ હોય છે, જેના ટ્રનક ટનલ પેલું જે ભૂંગળી ટાઈપ હોય છે એ ટાઈપનો શેપ છે. તો ફ્રેન્ડ્સ, કેવા ડિફરન્ટ ટાઈપના પણ શેપ વાળા ફ્લાવર્સ હોય છે, જે આપણે આવા ફ્લાવર્સ જોયા નથી. પણ હવે હું તમને એક સરસ મજાનો, મારી પાસે એક ફ્લાવર છે, તે આપણે કયા શેપમાં છે, એનો કલર કયો છે, એની સ્મેલ કેવી હોય છે, તે બધા વિશે આપણે જાણીશું. તો ચલો આપણે જોઈએ. ચલો ફ્રેન્ડ્સ, જો અત્યારે તમારી પાસે આ ફ્લાવર છે, તમને ખબર છે કે આ ફ્લાવર કયું છે, બધાને જ ખબર હશે. યસ, આ છે રોઝ. આ રોઝ છે, બરાબર. તો હવે આપણે આ ફ્લાવર્સ વિશે આપણે એના વિશે જોઈશું કે બધું એની માહિતી આપણે મેળવીશું. તો ફ્રેન્ડ્સ, આનો કલર કયો છે? યસ, આનો કલર કયો છે? રેડ કલર. સરસ. હવે તમે મને કહેશો કે આની સ્મેલ કેવી હશે? હા, આની સ્મેલ એકદમ સ્વીટ સ્મેલ હોય છે, એકદમ સ્વીટ હોય છે એની સ્મેલ. તમે મને કહેશો કે તે કોના જેવું દેખાય છે, એનો શેપ કયો શેપ દેખાય છે, કેસો કોઈ મને? યસ, આનો શેપ કેવો છે? બાઉલ શેપ છે. કેવો શેપ છે? બાઉલ શેપ. સરસ. હવે મને એ કહ્યું કે આ ફ્લાવર્સ ઝુમખામાં થાય છે? નહીં, આ ફ્લાવર્સ ઝુમખામાં થતું નથી. તો તમને જોવું છે કે ઝુમખામાં કયા ફ્લાવર થાય છે? જો તમે પિક્ચરમાં જો, આ જે ફ્લાવર છે એ ફ્લાવર ઝુમખામાં થાય છે. જેવી રીતના એક જ છોડ પર એ આખું ફ્લાવર એક જ ઝુમખામાં થાય છે. ઝુમખા એટલે બંચ, બંચમાં એ ગ્રોથ થાય છે. ઓકે, તો આ બંચમાં એટલે ગ્રો થતું નથી, ઝુમખામાં આ ફ્લાવર ગ્રો થતું નથી. એક છોડ પર બે કે ત્રણ અલગ અલગ હોય છે. હવે તમે મને એ કહેશો કે એની પાંખડીઓ, આ રોઝની પાંખડીઓ આશરે કેટલી હશે? પાંખડીને ઇંગ્લિશમાં પેટલ્સ કહેવાય છે. શું કહેવાય છે? પેટલ્સ. પાંખડીને ઇંગ્લિશમાં શું કહેવાય છે? પેટલ્સ. તો આની પેટલ્સ મારા ખ્યાલથી 20 કે 40 એની પેટલ્સ, એટલે એની પાંખડીઓ હશે, બરાબર. હવે મને એ કહ્યું કે એની જે પેટલ્સ તે શું જોડાયેલી હોય છે, તમને દેખાય છે એની પેટલ્સ? હા, પેટલ્સ જો અંદર એની સાથે આમ જોડાયેલી હોય છે. ફ્રેન્ડ્સ, તમને ખબર છે કે ઘણા ફ્લાવર્સ એવા હોય છે કે જે એકદમ જોઈન્ટમાં હોય છે અને એની પાંખડી ગણાયેલી હોય છે. તો ફ્રેન્ડ્સ, તમારે જોવા છે ટુ ટાઈપ્સના એવા હોય છે ફ્લાવર્સ. એક તો જોઈન્ટમાં હોય છે અને એક સેપરેટ, એટલે કેવા હોય છે? જો પિક્ચરમાં તમે જો, આ ટુ ટાઈપ્સના એના ફ્લાવર હોય છે. પહેલા છે એકદમ સેપરેટ, એટલે જેના તમે ફ્લાવર્સ તમે ગણી શકો, એની પાંખડીઓ તમે કાઉન્ટિંગ કરી શકો. અને સેકન્ડ તમને દેખાય છે જોઈન્ટમાં છે, જેવી રીતે તમે એને તમે ગણી શકો નહીં, બરાબર. આ ટુ ટાઈપ્સના એના હોય છે. તો ફ્રેન્ડ્સ, આપણે આની પેટલ્સ આપણે કાઉન્ટિંગ કરી શકીએ. પણ તમે જોજો, ગલગોટા હોય છે, હું તમને પછી બતાવું કે એવા ફ્લાવર્સ, જાણે કે ગલગોટા, ગલગોટા એટલે મેરીગોલ્ડ, મેરીગોલ્ડ ફ્લાવર્સ તમે એને કાઉન્ટિંગ, તમે એની પેટલ્સ તમે કાઉન્ટ કરી શકો નહીં. અને ઘણા એવા હોય છે કે તમે એને કાઉન્ટિંગ કરી શકો, આપણે જોયું ને તેવી રીતના. તો જો ફ્રેન્ડ્સ, તમને આ ફ્લાવર્સની
બહારની સાઈડ તમને ગ્રીન કલરના પણ પાંદરા જેવું દેખાય છે બરાબર આ જે પેટલ્સ છે તેની બહાર તમને દેખાય છે અહીંયા ગ્રીન કલરના ઓકે એ કેટલા હશે કાઉન્ટિંગ કરીશું આપણે 1 2 3 4 5 6 અને 7 7 એના જે બહાર જે ગ્રીન કલરના પણ છે લીવ છે તે કેટલા છે 7 છે તો ફ્રેન્ડ્સ તમને ખબર છે કે આ જે ફ્લાવર્સ હોય છે ફ્લાવર છે એની અંદર તમે જો વચ્ચે દેખાય છે તમને યલો કલરનું એક રજકણ જેવું દેખાય છે એકદમ એનો કલર કેવો છે યલો છે તો એને તમે જો હવે આને હું હાથમાં લેવું છું અને હાથમાં લઈશું આપણે તો એ આપણા હાથમાં ચોંટી જાય છે બરાબર તમે પણ છે ને તમારી આજુબાજુ જો આવા ફ્લાવર હોય તો તમે એના પેટલ્સ કાઉન્ટિંગ કરજો એના જે પર્ણ છે કેટલા છે એની અંદરનો જે ભાગ છે એને તમે લઈને એને તમે હાથમાં ઘસજો ઘણા ફ્લાવરના કેવું હોય છે કે એને ઘસવાથી આપણા હાથ પર કલર લાગે છે એની અંદરનો જે ભાગ છે તેનો જો ફ્રેન્ડ્સ તમને મેં વાત કરેલી હતી જો આ છે મેરીગોલ્ડ હવે આ મેરીગોલ્ડ ફ્લાવરની અંદર તમે તેના પેટલ્સ કાઉન્ટિંગ કરી શકો નહીં તે શું છે એના પેટલ્સ એક જોઈન્ટમાં છે દેખાય છે યસ અને આ છે 70 નું ફ્લાવર છે કયું ફ્લાવર છે 70 ફ્લાવર તો તમે એના જે પેટલ્સ છે તે પણ એકદમ જોઈન્ટમાં છે તમે એના જે કાઉન્ટિંગ કરી શકો નહીં જો તમને એની અંદરનો પણ જે ભાગ દેખાય છે યલો કલરનો એને હું હાથમાં આપણે ઘસીએ તો એના પણ રજકણ આપણા હાથમાં ચોંટી જાય છે બરાબર તો આજે આપણે આ ફ્લાવરનું જોયું હવે ફ્રેન્ડ્સ આપણે હવે જોઈશું કે તમને ખબર છે કે ફ્લાવર અને કળી ફ્લાવરની પહેલા કળી થાય છે પછી તેમાંથી ફ્લાવર થાય છે બરાબર ને તમને બધાને ખબર જ છે તો એ ફ્લાવરમાં અને જે કળી હોય છે તેમાં શું ડિફરન્ટ હોય છે તે હવે આપણે જોઈશું ચાલો ફ્રેન્ડ આપણે આજે બ્લોમિંગ બર્ડ્સ એટલે ખીલતીઓ કળીઓ વિશે આપણે જોઈએ જો તમને પિક્ચરમાં ફ્લાવર છે અને બર્ડ્સ કળીઓ દેખાય છે ને તો જ્યારે બર્ડ્સ ખીલે છે ત્યારે તેમાંથી ફ્લાવર બની જાય છે જો તે બેમાં ડિફરન્ટ હોય છે ફ્લાવર બિગ હોય છે અને બર્ડ્સ સ્મોલ હોય છે કે બર્ડ્સ ધીરે 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 ગ્રો થઈને સરસ મજાનું ફ્લાવર બની જાય છે તો ફ્રેન્ડ્સ તમારે પણ તમારી નોટબુકમાં આ બંને ડ્રો કરવાનું છે એક બાજુ ફ્લાવર અને એક બાજુ બર્ડ્સ એટલે કળીઓ ગ્રો કરવાની છે તમને ખબર છે કે ફ્લાવરની જે કળી હોય છે બર્ડ્સ તેમાંથી ઘણા લોકો સબ્જી પણ બનાવે છે તો આપણે જોઈએ કે તેની સબ્જી કેવી રીતે બનાવતા હશે તમે લોકોએ ખાધી છે કોઈ દિવસ નથી ખાધી ને તો ઘણા ફ્લાવર્સ ખવાય પણ છે તેની સબ્જી પણ બને છે ઉત્તર પ્રદેશમાં કચ્છના ફ્લાવરમાંથી સબ્જી બનાવે છે કેરેલામાં બનાના ફ્લાવરમાંથી સબ્જી બનાવે છે બનાનાનું જે ફ્લાવર હોય છે તેમાંથી સબ્જી બનાવે છે અને મહારાષ્ટ્રમાં સહજન ફ્લાવર એ એક ફ્લાવરનું નામ છે સહજન તેમાંથી તેઓ પકોડા પણ બનાવીને ખાય છે ફ્રેન્ડ્સ આપણે તો કોઈ દિવસ તમે લોકોએ તો ખાધું જ નહીં હશે ખાધું છે કોઈ દિવસ નહીં આપણે તો ખાતા નથી જો તમે પિક્ચરમાં તમે જોવો છો તે બનાના ફ્લાવર છે તો આવા દેખાય છે તે કેરેલામાં બનાના ફ્લાવરનાથી સબ્જીઓ બનાવે છે પછી છે ડ્રમસ્ટિક ફ્લાવર્સ મહારાષ્ટ્રમાં તેના પકોડા બનાવે છે અને તે સબ્જી પણ બને છે ઉત્તર પ્રદેશમાં કચ્છના ફ્લાવરનું નામ છે કચ્છનાર એની તેમાંથી તે લોકો જે બર્ડ્સ છે તે જ્યારે ખીલે છે ત્યારે તે પિંક કલરના હોય છે પણ તેઓ બર્ડ્સની જે કળીઓ હોય છે તેમાંથી તેઓ સબ્જી બનાવે છે કયું ફ્લાવર કચ્છનાર નામનો ફ્લાવર હોય છે કે તેના બર્ડ્સની તેઓ સબ્જી બનાવે છે અને તે ખીલે ત્યારે તે પિંક કલરના હોય છે તો ફ્રેન્ડ્સ જોયું ને કે ફ્લાવર્સમાંથી એની બર્ડ્સની કળીઓમાંથી પણ તેઓ સબ્જી બનાવે છે